गुड मॉर्निंग डियर स्टूडेंट्स, हवे लास्ट लेक्चर में तुमने बताया याद हे कि आप आईसो बार ना आईसो टोन नेनो क्लेरिफिकेशन भीना जे ऑलरेडी अपना ब्रिज कोर्स में आप स्टडी करेलो हतो, बट ए अपना टेक्स्ट बुक ना रियल सीनेरियो नो पार्ट हतो, एटले आपणे करवो पड़े एम हतो, बिकॉज परमाणु बंधारण में सिक्वन्स एन आवतो हतो। हवे नेक्स्ट कॉन्सेप्ट में आप आगळ वधीए। तमने बधाने याद हशे કે રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં આપણે છેલ્લે કયા કયા તારણ દીધા હતા, યાદ કરાવો તમને તારણ શું હતા। તારણમાં આપણે એવું કીધું હતું કે ધન વીજભારનો એક પાર્ટ, એ નાનામાં નાનો પાર્ટ અંદર રહેલો હશે, જેને કેન્દ્ર નામ આપેલું હતું। અને એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ એ કક્ષામાં ઘૂમતા હશે, જેમ કે સૂર્ય મંડળ સાથે આપણે કમ્પેરિઝન કરેલી હતી કે સૂર્ય કેન્દ્રમાં છે અને બધા જ ગ્રહો એની ફરતે ભ્રમણ કરે છે। એ કોન્સેપ્ટનો યુઝ કરી અને આપણે થોડું આગળ વધવું છે કે રુથરફોર્ડનો આટલો બધો રિસર્ચ, એના તારણોમાં પણ કંઈક ખામીઓ રહી ગઈ। શું ખામીઓ છે રુથરફોર્ડ એટોમિક મોડેલમાં, એ આપણે ઇન્ફોર્મેશન મેળવવાની શરૂઆત કરીએ કે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો એ કયા પ્રકારની ખામી દર્શાવે છે। હવે આના ખામીની શરૂઆત મેક્સવેલ નામના વૈજ્ઞાનિકથી થાય છે। મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વિજભારિત કણ કે ભારિત કણ, જેની પાસે દળ છે, સમજાવું તમને, ભારિત કણ પ્રવેગિત થાય ત્યારે વિકિરણનું ઉત્સર્જન કરે છે, પરંતુ ગ્રહોમાં આવી ઘટના બનતી નથી। આજે આપણો કોન્સેપ્ટ આપણે વિચારી રહ્યા છીએ એ આપણે સમજવાનું સ્ટાર્ટ કર્યું છે કે રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં ખામી શું છે। આથી ઇલેક્ટ્રોન પણ વિકિરણનું ઉત્સર્જન કરશે, અને આ માટેની ઊર્જા તે ઇલેક્ટ્રોનની ગતિમાંથી મેળવશે। જો તમે આ કોન્સેપ્ટ તમને હું સમજાવું કે ના, થોડોક પિક્ચરાઇઝેશન ઇઝી એઝ ક્લિયર છે કે નહીં ચેક કરી લો। ઓકે, જસ્ટ જોજો, મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું કે ભારિત કણ, તમને બધા ખબર છે કે ઇલેક્ટ્રોન છે એને પોતાનું દળ છે એટલે ઇલેક્ટ્રોનને ભારિત કણ કહેવાય, પ્રવેગિત થાય મીન્સ કે ગતિ કરે ત્યારે વિકિરણનું ઉત્સર્જન કરે। કોઈ પણ ભારિત કણ ગતિ કરતો હોય ને તો ગતિને કારણે એની અંદર ઊર્જા આવે અને એને કારણે એમાંથી રેડિયેશન એક્ઝિટ થાય, બહાર નીકળે, ઇમિટેશન થાય। તો ભારિત કણ પ્રવેગિત થાય ત્યારે તે વિકિરણનું ઉત્સર્જન કરે છે, પણ ગ્રહોમાં આવી ઘટના બનતી નથી। ગ્રહ છે જે સૂર્ય છે એની ફરતે બધા ગ્રહો ગતિ કરે છે, પણ એમાંથી એવું કોઈ વિકિરણનું ઉત્સર્જન થતું નથી ગ્રહોમાંથી। ઓકે, એ સૂર્યમાંથી થાય છે, પણ ગ્રહોમાંથી વિકિરણનું ઉત્સર્જન થતું હોય એવી ઘટના આ છે તે સમયમાં વાત કરેલી નથી। ગ્રહોમાંની ઘટના બનતી નથી। આથી જો ઇલેક્ટ્રોન ગતિ કરે તો એ વિકિરણનું ઉત્સર્જન કરે, અને વિકિરણનું ઉત્સર્જન કરે તેના માટેની ઊર્જા ક્યાંથી મેળવશે, તો ઊર્જા એ ઇલેક્ટ્રોનની ગતિમાંથી મેળવશે। તમે જોજો કોન્સેપ્ટ ખામી ક્યાં આવે છે, તો કે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે દર્શાવેલું છે કે ભારિત કણ જ્યારે પ્રવેગિત થાય, ભારિત કણ જ્યારે પ્રવેગિત થાય
ત્યારે તે વિકિરણનું ઉત્સર્જન કરે અને ઇલેક્ટ્રોન પણ વિકિરણનું ઉત્સર્જન કરે અને આ વિકિરણ માટેની ઉત્સર્જિત કરવાની ઊર્જા તે ઇલેક્ટ્રોનની ગતિમાંથી મળે છે તો અહીંયા તમે જોજો ખામી કે આવે છે તો જે તમને ખબર પડશે પણ ઇલેક્ટ્રોનનું મોશન જો હોય તો આ વિકિરણનું ઉત્સર્જન થાય એ વાત કન્ફર્મ છે તો એવું કહી શકાય આથી કક્ષાઓ સંકોચાવાનું ચાલુ રાખે એક ગણતરી અનુસાર ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં સર્પાકારે પ્રવેશ કરવા 10⁻¹⁸ સેકન્ડ જોઈએ તમે સમજો કે જો એ ઉત્સર્જન કરતો જાય વિકિરણનો તો ઉત્સર્જન કરે તો અંદરથી ઊર્જા બહાર નીકળવા માંડે ઊર્જા બહાર નીકળે તો કક્ષાના સંકોચનની શરૂઆત થાય એ ગણતરી અનુસાર ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં પ્રવેશ કરવા 10⁻¹⁸ સેકન્ડ જોઈએ -8 સેકન્ડ જોઈએ પરંતુ આવું બનતું નથી આથી રધરફોર્ડ નો પરમાણુ નમૂનો સ્થાયીતા સમજાવી શકતો નથી કોન્સેપ્ટ તમે સમજો શું કે છે કે જો ખરેખર તો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં ઘૂસી ન જાય તો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં ઘૂસી જાય તો પરમાણુનું વિભાજન શક્ય નથી આથી પરમાણુ નમૂનો એની સ્ટેબિલિટી સારી રીતે સમજાવી શકો નથી આનો અર્થ એ થાય છે તો આનો અર્થ જો એવો થતો હોય કે તો જો ઇલેક્ટ્રોનને ગતિશીલ ન સમજતા સ્થિર સમજીએ તો આકર્ષણ બળને લીધે ઇલેક્ટ્રોન એ થોમ્સનના પરમાણુ નમૂના સાથે સુસંગત બને તમે સમજો કોન્સેપ્ટ શું છે થોમ્સને શું કીધું હતું કે ઇલેક્ટ્રોન એક ધન વીજભારિત ગોળાની અંદર રહેલો છે અંદર ઇલેક્ટ્રોન અને ઓલો ગોળો છે એ આખો ધન વીજભારિત છે જો ઇલેક્ટ્રોનની ગતિશીલતા હોય તો કક્ષાનું સંકોચન થાય જો કક્ષાનું સંકોચન થાય તો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં ઘસી જવો જોઈએ હવે એવું થતું નથી તો આનો ગતિશીલતા નથી તો ઇલેક્ટ્રોનને સ્થિર સમજીએ ઇલેક્ટ્રોનને સ્થિર સમજીએ તો એ આકર્ષણ પણ તો સ્ટેબલ હોય એમાં લાગવાનું છે સ્થિરમાં આકર્ષણ તો લાગશે જો આકર્ષણ લાગશે તો થોમ્સનના પરમાણુ નમૂના પ્રમાણે ઇલેક્ટ્રોન છે એ ધન વીજભારિત ગોળાની અંદર ઘૂસી ગયો હશે તો આ પણ પ્રોબ્લેમ થાય છે તો અહીં તમે જોઈ શકો છો કે ઇશ્યુઝ કન્ટિન્યુઅસ ક્રિએટ થતા જાય છે આ માહિતી સમજાવવા માટે થઈને તો અહીંયા આ આપણી પાસે ઇલેક્ટ્રોનની અનસ્ટેબિલિટીનું ડિસ્કશન છે સૌથી પહેલાં શું કીધું જો મેક્સવેલ એવું દર્શાવ્યું કે જો ભારિત કણ જેની પાસે દળ છે એ ગતિ કરે તો તે વિકિરણનું ઉત્સર્જન કરે તો ઇલેક્ટ્રોન આવું કરશે જ અને એના માટેની ઊર્જા એ ગતિમાંથી મેળવશે હવે જો ગતિ કરવા માંડે તો એ કક્ષાઓનું સંકોચન પણ થાય આકર્ષણને લીધે જો સંકોચન થાય તો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં ઘૂસી જાઓ છો પણ ઘૂસતો તો નથી ગણતરી અનુસાર 10⁻¹⁸ સેકન્ડ થાય ઇલેક્ટ્રોન કેન્દ્રમાં દાખલ થતા એવડું એટ્રેક્ટિવ ફોર્સ છે અજો ગતિ એનો અર્થ ગતિ નથી કરતો જો ગતિ નથી કરતો તો સ્થિર છે સ્થિર હોય તો આકર્ષણ બળ તો આવે છે થોમ્સનના પરમાણુના નમૂના જેવો થઈ જવો જોઈએ કે ઇલેક્ટ્રોન અંદર અને ધન વીજભારિત ગોળો આખો બહાર બીજો કે થોમ્સન નો કોન્સેપ્ટ તો આગળ વધે પણ રધરફોર્ડ એ ઇલેક્ટ્રોન રચના વિશેની માહિતી સમજાવી શકતો નથી કે
ભાઈ પરમાણુ છે તો પરમાણુની ઇલેક્ટ્રોન રચના કેવા પ્રકારની છે આ પણ એની અંદર કોઈ માહિતી મળતી નથી ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કેવી રીતે વહેંચાયેલા છે તેમજ તેની ઊર્જા કેટલી આ માહિતી પણ પ્રાપ્ત થતી નથી તો આ આપણા માટે રધરફોર્ડના પરમાણુ નમૂના અંગેની ખામીઓની ચર્ચા થઈ અને મુદ્દાઓ તમને આ જે લખાણ છે ઉપરથી ક્લિયર કરાવતો જાઉં તો મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે ભારિત કણ પ્રવેગિત થાય એટલે ગતિ કરે ત્યારે વિકિરણનું ઉત્સર્જન કરે વિકિરણ બહાર નીકળતા છે ઇલેક્ટ્રોનમાંથી વિકિરણ બહાર નીકળે પણ છે અને માટેની ઊર્જા ઇલેક્ટ્રોન ગતિમાંથી મેળવે છે તો કક્ષાનું સંકોચાવન ચાલુ થાય ગણતરી અનુસાર ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સંકોચાતા 10^-60 સેકન્ડ થાય પણ આવું થતું નથી અને પરમાણુની સ્ટેબિલિટી ખબર ન પડી જો ઇલેક્ટ્રોન ગતિમાં નથી તો સ્થિર છે તો થોમસનના પરમાણુ નમૂના પ્રમાણે ગોઠવાઈ જવો જોઈએ અંદર ઇલેક્ટ્રોનને બહાર ધન વીજભારિત ગોળો એ ન થતો ત્રીજી ઇન્ફોર્મેશન ઇલેક્ટ્રોન રચના નથી ખબર પડતી ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કેમ છે શોર્ટમાં ઇન્શ્યોર ન ખબર પડી અને ઇલેક્ટ્રોનની ઊર્જા છે તો કેટલી ઊર્જા છે એ માહિતી પણ આપણને આની અંદરથી મળતી નથી તો આ થઈ જાય છે રધરફોર્ડના કેન્દ્રીય નમૂના અંગેની મિસ્ટેક્સ કે શું કન્ક્લુઝન ન ખબર પડી આટલું ખબર પડી તોય ઘણો બધો એવો છે કે જે સમજાતું નથી એવી રીતે આવે છે તો લાસ્ટ ટાઈમ રિવિઝન કરાવી દઉં મેક્સવેલના સિદ્ધાંત અનુસાર ભારિત કણ પ્રવેગિત થાય ત્યારે તે ઊર્જાનું કે વિકિરણનું ઉત્સર્જન કરે છે ઇલેક્ટ્રોન પણ વિકિરણનું ઉત્સર્જન કરે છે આ માટેની ઊર્જા તે ઇલેક્ટ્રોનની ગતિમાંથી મેળવે છે હવે જો વિકિરણનું ઉત્સર્જન થાય તો કક્ષાઓનું સંકોચન થાય એક ગણતરી અનુસાર ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ અંદર દાખલ થતા 10^-8 સેકન્ડનો સમય થાય પરંતુ આવું બનતું નથી એટલે પરમાણુની સ્થાયીતા ખબર પડતી નથી તો ઇલેક્ટ્રોન જો ગતિમાં નથી તો ઇલેક્ટ્રોન સ્થિર છે તો થોમસનના પરમાણુ નમૂના અનુસાર ઇલેક્ટ્રોન અંદર આવવો જોઈએ અને ધન વીજભારિત ગોળો છે બહાર રહેવો જોઈએ જો એમ થાય તો તેનો પ્રયોગ ખોટો પડે કેન્દ્રની સાબિતી કરતો રધરફોર્ડને અહીંયા ડખાતિયા ટૂંકમાં ઇલેક્ટ્રોન રચના અંગેની કોઈ માહિતી મળી નહીં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન કેમ વહેંચાયેલા છે ડિસ્ટ્રીબ્યુશન કેમ છે એ ખબર પડી નહીં ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી છે એ ખબર પડી નહીં ઘણા બધા અનિશ્ચિત પ્રશ્નો આજે રધરફોર્ડના ક્વેશ્ચનમાં ઉભા થયા તો રધરફોર્ડના પરમાણુ નમૂનાની ખામી હું મિત્રો તમને ખાલી બોર્ડ વર્ક જ મોકલું છું ટેક્સ્ટબુકની ઇમેજ મોકલતો નથી આ જ તમારો કોન્સેપ્ટ છે આ જ તમારો ફેરબુકમાં લખવાનું છે આ જ તમારું હોમવર્ક છે એ સિવાય તમારે બીજું કાંઈ રધરફોર્ડની ખામીમાં કરવાનું નથી બોર્ડમાં જેટલું લખેલું છે એના ઉપર જ ખાલી તમારે ધ્યાન દેવાનું છે એટલે ખામીનો ક્વેશ્ચન સરળતાથી તમે લખી શકશો ઓકે સો થેન્ક યુ ઓલ ફોર ટુડેઝ લેક્ચર આજનું કામ સારી રીતે આજે તમે બધા કરી નાખશો એવી હું અપેક્ષા રાખી શકું છું ઓકે સો થેન્ક યુ ફોર ટુડેઝ લેક્ચર